નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું સદા તમને જણાવી કે આજના મુખ્ય સમાચાર પર તો વાત કરી મારે હાથીના જુદર ગામમાં દેશી દાવના અડ્ડા ઉપર સરપંચ સહિત આગેવાનો દ્વારા જનતાની રેડ પાડવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના માળિયાના જુઠર ગામે છેલ્લા ઘણા દિવસોથી દારૂના હટા ધમાધમી રહ્યા છે અને તે બુટલેડર ગરો બે ફાર્મ બન્યા હતા ત્યારે પોલીસ દ્વારા પણ અનેક વખત રેડ પાડે જેમાં બંધ ન કરવામાં આવતા આજ રોજ સરપંચ સહિતના લોકો દ્વારા નવપરા વિસ્તારમાં ફાળિયા નામનો બુટલેગર દારૂ દેવા આવતા જ જનતા રેડ પાડવામાં આવી હતી. બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો અને 10.15 લિટર દારૂનો નાશ કરેલ હતો. સરપંચ દ્વારા આવતા દિવસોમાં મહિલાઓને સાથે રાખીને જનતા રેડની ચમકી ઉચ્ચારી હતી. ભરત સોંદરા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસને જિલ્લા માહિતી ખાતા દ્વારા ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ ઉપક્રમે દ્વારા રાષ્ટ્રીય પ્રેસ પરિસંવાદ પ્રેસ દિવસની ઉજવણી સકરબાગ સામે પટેલ હોટેલ ખાતે કરવામાં આવી હતી. 16 નવેમ્બર એટલે રાષ્ટ્રીય પ્રેસ દિવસ કહેવાય કે ત્યારે આજ રોજ ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી જૂનાગઢના ઉપક્રમે દ્વારા રાષ્ટ્રીય પ્રેસ પરિસંવાદ પ્રેસ દિવસની ઉજવણી સકરબાગ સામે પટેલ હોટેલ ખાતે કરવામાં આવી. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી સાહેબ તેમજ જિલ્લા પોલીસ સમક્ષ સૌરભસિંહ સાહેબ, જિલ્લા માહિતી ખાતાના અધિકારી જાણી સાહેબ, અશ્વિનભાઈ પટેલ, સંદેશ દૈનિક પેપરના ધીરુભાઈ, સૌરાષ્ટ્ર ભૂમિના કાર્તિકભાઈ ઉપાધ્યાય, પુનિતભાઈ તેમજ પ્રિન્ટ મીડિયાના તંત્રીશ્રી અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોએ હાજરી આપી. તો કે જૂનાગઢ કલેક્ટર પારઘી સાહેબે જણાવ્યું હતું કે પત્રકાર દેશનો ચોથો સ્તંભ છે. જિલ્લા SPએ જણાવ્યું હતું કે પ્રેસ અને પોલીસ મિત્ર છે અને એવું જાણવામાં આવેલ હતું કે હું આજે IPS બન્યો તેમાં મીડિયાનો અગત્યનો ફાળો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ હતું અને કાર્યક્રમનો પૂરો થયા બાદ સૌ પત્રકાર મિત્રો SP સાહેબ સાથે ભોજન લીધું હતું. વાઢિયા મિતુલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. સિંહો પાસે કાર દોડાવી પજવણી કરતો વધુ એક વિડીયો સામે આવ્યો ત્યારે સિંહોને પરેશાન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો ધારીગીર પૂર્વના ગામડાનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. સિંહો પાસે કાર દોડાવી પજવણી કરતો વધુ એક વિડીયો સામે આવ્યો ત્યારે સિંહોને પરેશાન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહોને પજવણી કરતા હોવાની ઘટના અનેકવાર સામે આવી રહી છે ત્યારે જંગલ વિસ્તારની અંદર એક સિંહ પાછળ કાર દોડાવી સિંહને ફંકાવી દેતો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક સિંહ પાછળ ઉપડ ખાબડ જંગલના રસ્તામાં સ્પીડથી એક કાર ચાલક કાર સહિત સિંહ પાછળ કાર દોડાવી રહ્યો છે અને હાંફી જઈ ઊભો રહી ગયો છે. કારની અંદર એક શ્વાન પણ હોવાનું જણાવી રહ્યું છે. આ વિડીયો ધારી ગીર પૂર્વના ગામડાઓનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. ફોર વ્હીલ કાર ચાલકે સિંહ પાછળ દોડાવી કાર ચાલકને વહીલ કારમાં શ્વાન પણ બેસેલ હોવાનું દેખાઈ રહ્યું છે. સ્પષ્ટ સામેથી આવતા સિંહને બાજુમાંથી પસાર થવા દઈને કાર પાછળ સિંહે દોડ લગાવી હતી. સિંહોની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા હોવાનું સુભાષ સોલંકીએ જણાવ્યું હતું. અશોક મળવા સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી. કેશોદ એરપોર્ટ ખાતે બોમ્બ હોવાની જાણ થતા સુરક્ષા તંત્રની દોડધામ બનાવવાથી બોમ્બ મળી આવતા મોકડ્રીલ હોવાનું જાણવા મળ્યું હતું. કેશોદ એરપોર્ટ ઓથોરિટીમાંથી બોમ્બ હોવાની તાલુકા અને જિલ્લા તંત્રની સુરક્ષા ટીમને તથા તાબદી તોડ એરપોર્ટ ખાતે આવી તમામ વિસ્તારને કોડંગ કરી લેવાયો હતો અને તે જ જગ્યાએ બોમ્બ હતો. જે જગ્યાએ જો બોમ્બ ફાટે તો તેની તીવ્રતા ઘટી જાય તે માટે બોમ્બ ડિફ્યુઝર ટીમ સાથે રેતી ભરેલી થેલીઓ તેના પર ગોઠવી બોમ્બને ડિફ્યુઝ કરાતા સમયે આ બોમ્બ બનાવટ હતી. આ સાથે એક વ્યક્તિને સુરક્ષા તંત્ર હાઈજેક કરી પૂછપરછ કરી હતી ત્યારે ખ્યાલ આવ્યો. સુરક્ષા ટીમોને સતર્ક રહેવા જોખમી સ્થળો મોકડ્રીલ યોજાતી હતી. કેશોદ નવાબી કારનું એરપોર્ટ ચાલુ થવાની તૈયારી છે ત્યારે આ જિલ્લા તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. NS ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
मैं महेश सिंह कुशवाहा, उत्तर भारतीय विकास परिषद कोर कमेटी प्रदेश अध्यक्ष, क्षत्रिय विकास परिषद उपाध्यक्ष, अखिल भारतीय हिंदी भाषी उत्थान संघ कोषाध्यक्ष, आप सभी को दीपावली के पर्व पर खूब खूब शुभकामनाएं देता हूं। आपका नए आने वाले नए साल में आपका जीवन खूब सुखमय और शांतिमय गुजरे, ऐसी ईश्वर से प्रार्थना करता हूँ। મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યસ્તથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે। હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન। દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું। આસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો આગળ વાત કરીએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ગૂગલ એકાઉન્ટ હેક કરવાનું ઓનલાઈન શીખી ગયો, પછી તેણે એક પછી એક એકાઉન્ટ હેક કરવાનું શરૂ કર્યું। છેલ્લા 3 માસમાં આ રીતે 15 ગૂગલ એકાઉન્ટ હેક કરી ચૂકેલા યુવકને ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલની ટીમે પકડી પાડ્યો છે। આરોપીએ સુરતની એક યુટ્યુબ ચેનલનું ગૂગલ એકાઉન્ટ હેક કરી 1.42 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ અથવા પોલીસ મથકમાં નોંધાતા તેની ધરપકડ કરી છે। યુટ્યુબ ચેનલને અને પ્લે સ્ટોરનું ઓનલાઈન વર્ક કરનારા અબરાર સાબિરે શેખ અઠવા લાયન્સ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો, જેમાં તેનું ગૂગલ એકાઉન્ટ હેક કરી હેકરે 1,42,414ની ઠગાઈ કર્યાનું જણાવ્યું હતું। આ ખાતે હેક કરનારા બૌદ્ધિપ ગીરી, દિલીપ ગીરી ગોસ્વામી, સાયબર સેલની ટીમના પૌસઈ આહિર, પૃથ્વીરાજસિંહ અને વરરાજસિંહ ટેકનિકલ તપાસના અંતે પકડી પાડ્યો હતો। પૌસઈ આહિરે કહ્યું હતું કે મિકેનિકલ એન્જિનિયરિંગના 3 વર્ષમાં અભ્યાસ કરતો બૌદ્ધિપ ગીરી ગોસ્વામી છેલ્લા 3 માસમાં આ રીતે કુલ 15 ગૂગલ એકાઉન્ટ હેક કર્યાની કબૂલાત કરી છે। પોલીસમાં આ યુવકે કરેલી કબૂલાત મુજબ ઓનલાઈન હેકિંગનો કોર્સ કરવામાં આવે છે, તેમાંથી તેણે એકાઉન્ટ હેક કરવાની જાણકારી મેળવી લીધી હતી। બાદ તે એક લિંક તૈયાર કરી જે મોબાઈલમાં મોકલી આપતો હતો, એ લિંક ડુપ્લિકેટ છે તેવી લાગે જ નહીં, જેથી તેમાં કોઈપણ વ્યક્તિ પોતાના એકાઉન્ટ વિગત મૂકે આ યુવાને મળી જતી હતી, જેના આધારે તે ગૂગલમાં જે તે વ્યક્તિને બેંક એકાઉન્ટમાં નાણાં જમા થતા હોય તે જગ્યાએ પોતાના બેંક ખાતા નંબર લખી ગૂગલમાં મોકલી આપતો, પરિણામે આ વ્યક્તિના ખાતામાં નાણાં જમા થવાની બદલે યુવકના ખાતામાં જમા થવા લાગ્યા હતા। મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત। જામનગર જિલ્લાના નામચીન તાલુકા લાલપુરની ઘટના લાલપુર ચાલે છે। ખુલ્લેઆમ માંસ ચામડાના વેપાર ગાય, ભેંસ અને અન્ય પ્રાણી જે મૃત્યુ પામ્યા હોય અને લાલપુર ગામ લે અને તેનું સર્જિકલ કરી માંસ ચામડાનો વેપાર થઈ રહ્યો છે। જામનગર જિલ્લાના નામચીન તાલુકા લાલપુરની ઘટના લાલપુર ચાલે છે। ખુલ્લેઆમ માંસ ચામડાના વેપાર ગાય, ભેંસ અને અન્ય પ્રાણી જે મૃત્યુ પામ્યા હોય એને લાલપુર ગામ લંચ લઈ અને તેનું સર્જિકલ કરી માંસ ચામડાનો વેપાર થઈ રહ્યો છે। હાલ વાત કરીએ તો લાલપુરમાં ખુલ્લી ગુંડાગીરી સામે આવી છે। પ્રવીણ મંગા ચામડામાં નામના શખ્સ કરે છે, પોતાના મનમાની લાલપુર શિવનગર વિસ્તારમાં કરે છે માંસમાં ચામડાનો ભ્રષ્ટાચાર, કોઈ
લાલપુરના લોકો દ્વારા ફરિયાદ નોંધાવા જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તેમ છતાં દીપક નામના એક વ્યક્તિ પોતાની લડત 2014માં પ્રથમવાર રજૂઆત લેખિતમાં અરજી કરી. તેને પણ ધાક ધમકીઓ આવી. તેને 2014ની અરજીનું કોઈ પણ પરિણામ ન મળ્યું. હમણાં તાજેતરમાં છેલ્લા દિવસમાં માંસ ચામડાથી ગંદકી અને પ્રદૂષણના લીધે 3 વ્યક્તિના મોત નિપજ્યા. આ ગંદકી અને પ્રદૂષણને લઈ સરપંચ અને આરોગ્ય વિભાગ કોઈ હાલચાલ પૂછવામાં આવ્યું નથી. ધમા દેસુર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જામનગર. શુક્રવારે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી મોડાસા અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે પત્રકારત્વના નીતિશાસ્ત્ર અને ડિજિટલ યુગના પડકારો વિશે સેમિનાર કલેક્ટર શ્રી એમ નાગરાજન અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલના અધ્યક્ષસ્થાને પ્રિન્ટ મીડિયા તથા ઈ મીડિયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા માટે હકારાત્મક વલણ આપનારી જિલ્લાના વિકાસની વાતોને અખબારો અને ચેનલો દ્વારા પ્રસારિત કરી રહ્યા છે. સરાહનીય બાબત છે, અરવલ્લી જિલ્લામાં નવીન હોસ્પિટલ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને પોલીસ હેડક્વાર્ટર્સ બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. નવીન રેલવે સ્ટેશન માટે મરાપુર કંપા ખાતે જમીનની ફાળવણી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાની પ્રજાને બળતરમાંથી મુક્ત કરીને સાબરમતી દ્વારા ઘર વપરાશ માટે ગેસ પાઇપલાઇન નાખવામાં આવી છે, જેનાથી અરવલ્લી જિલ્લો વિકાસની બાબતમાં વેગવંતો બન્યો છે. શિક્ષણની વાત કરીએ તો અરવલ્લી જિલ્લો પહેલેથી જ વિધાનની નગરી બની ગઈ છે. સૌ પત્રકારોને અભિનંદન પાઠવતા રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલે જિલ્લાનો કાયદો અને વ્યવસ્થા જાણવા બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લાથી પડતી મુશ્કેલીઓ સ્વતરે ઉકેલી શકાય તે દિશામાં તંત્ર કામગીરી કરી રહી છે અને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેની બાબતને પૂરતું ધ્યાન રાખી તે નિરાકરણ કરવા પોલીસ વિભાગ ખડે પગે સેવા બજાવી રહી છે. અરવલ્લી જિલ્લામાં મમલા ગાંધીનગર કોલેજમાં આચાર્ય શ્રી કેરવણીકાર અને કોલમિસ્ટ ડૉક્ટર સંતોષ દેવકરે પત્રકારત્વના નીતિશાસ્ત્ર અને ડિજિટલ યુગના પડકારનો વિષય ઉપર વિસ્તૃત છણવાટ કરી પત્રકારનું શું ભાગ હોય. પત્રકાર એ લોક શિક્ષક છે અને પત્રકાર એ ચોથી જાગીર છે. પત્રકાર સત્ય અને તત્વ જાણતો હોવો જોઈએ. પત્રકારે પોતાને અખબાર સિવાય અન્ય અખબારોનું પણ વાંચન કરવું જોઈએ, જેનાથી પત્રકારનું કેવું વધુ કેવી રીતે સારું લખી શકાય તે બાબતનું પૂરતું જ્ઞાન મળી રહે છે. આ સેમિનારમાં સ્વાગત પ્રવચન સહાયક માહિતી નિયામક શ્રી કનુભાઈ પરમારે તથા સંચાલક અને આભાર વિધિ ટેકનિકલ અસિસ્ટન્ટ શ્રી રોહિત જોશિયારાએ કરી હતી. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, માહિતી કચેરીના અધિક્ષક શ્રી બીપી પંડ્યા, ટેકનિકલ અસિસ્ટન્ટ શ્રી આરજે જોશિયારા, જુનિયર ક્લાર્ક શ્રીમતી ઇન્દુબેન ડામોર, ફોટોગ્રાફર શ્રી રાજુભાઈ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. તો હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નું, તો લઈએ એક બ્રેક. મિત્રો ઓર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત.
मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूँ। હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણીલાલ પટાણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. એસબીઆઈના ચેરમેન રંજીશ કુમારે એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે તમામ એનબીએફસી તેમની જવાબદારી પૂર્ણ કરી રહ્યા છે. તેમજ એસબીઆઈએ અગાઉ જણાવ્યું હતું કે એનબીએફસી પાસેથી ₹45,000 કરોડની લોન ખરીદવા માટે તૈયાર છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટના ચેરમેન એચ કે ભણવાલાએ જણાવ્યું હતું કે એનબીએફસીની સ્થિતિ વધુ સારી થઈ રહી કારણ કે વ્યાજના દરમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે એનબીએફસી જરાય મુશ્કેલીમાં નથી. કેટલીક કંપનીઓને કારણે રોકડની કસોટીની સમસ્યા ઊભી થઈ. આ કંપનીએ ટૂંકા ગાળાની લોન લઈને લાંબા ગાળાની લોન ઓફર કરી હતી. તેમજ આ કેટલીક કંપનીઓ સંબંધિત એક સમસ્યા છે જે સમગ્ર સિસ્ટમની નહીં પરંતુ ભણવાલાએ જણાવ્યું હતું કે નારબાદ સહિતની કેટલીક બેંકો એનબીએફસીને ટેકો આપી રહી છે. તેમણે કહ્યું હતું કે અમારી કુલ સંપત્તિ 4.80 લાખ કરોડ છે, જેમાંથી એનબીએફસી ₹15,000 કરોડનો એક્સપોઝર ખૂબ જ નાનો છે, તેમજ કોઈ જોખમ નથી. એનએફસીની રોકડ કસોટીની સમસ્યા દૂર કરવા માટે કેટલાક અન્ય પગલાંઓ લેવા જોઈએ. તેઓનું માનવું છે કે આમ કરવામાં નહીં આવે તો લોનની વૃદ્ધિમાં ઘટાડો થઈ શકે. સરકારે આરબીઆઈ તરફથી એનબીએફસી અને મ્યુચ્યુઅલ ફંડ માટે પૂર્ણ નિર્ધારિત વિન્ડોની સિરીઝ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. સેબીના ચેરમેન અજય ત્યાગીએ ગુરુવારે રીતસ અને ઇન્વિટેશનના વિકાસ પર પૂરતું ધ્યાન આપવાની હિમાયત કરી હતી. ત્યાગીએ શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દક્ષિણ એશિયા રિજનલ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે વીમા, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ સદન નિયમનકારો આવા વૈકલ્પિક રોકાણ વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવી જોઈએ. ત્યાગીએ આશા વ્યક્ત કરી હતી કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના નિયમનકારી અને કર માળખામાં હકારાત્મક ફેરફાર ભવિષ્યમાં જોવા મળશે. ત્યાગી વર્તમાન બેંકોમાં હાલના દેવાની સમસ્યાઓના સંદર્ભમાં આવા પ્રોજેક્ટર્સ ફાઇનાન્સ કરવા માટે વૈકલ્પિક ગોઠવણ વિકાસવા પર ભાર મૂક્યો. નિયમનકારે 2014માં રિટર્ન અને ઇન્વેસ્ટ રેગ્યુલેશનના સૂચિત કર્યા હતા, જેથી આવા અદ્યતન બજારોમાં ખૂબ જ લોકપ્રિય એવા ટ્રસ્ટોની સ્થાપના અને સૂચિની મંજૂરી આપી શકાય. તે પછી સેબીએ ટ્રસ્ટને આકર્ષણ બનાવવા માટે અનેક પ્રસંગોને માળખાના હરવા કર્યા છે. જોકે અત્યાર સુધીમાં સેબી પાસે ફક્ત 7 ઇન્વેસ્ટ અને 2 રીત્સનો સમાવેશ થાય છે. આમાંથી 3 રજિસ્ટર્ડ ઇન્વેસ્ટ પહેલેથી ₹10,000 કરોડથી વધુ એકમો જારી કરાયા છે અને સૂચિ બંધ કર્યા છે. તાજેતરમાં એક RITA ₹5,000 કરોડથી વધુ એકમોની ઓફર કરવા માટે બજાર નિયમનકાર સાથે દસ્તાવેજ દાખલ કર્યો. સેબીના ચેરમેને જણાવ્યું હતું કે હાલના તફાવતને પહોંચી વળવા તેમજ અર્થતંત્રની અંદાજિત જરૂરિયાતો પૂરી પાડવા ભારતમાં જંગી રોકાણની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ.
તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.